લાખણી તાલુકાના વાસણકુડા ગ્રામ પંચાયતના સરપંચ અને તેમના મળતિયાઓ દ્વારા ગામમાં વિકાસના નામે ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે અને આ આક્ષેપો ગામના એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી આરટીઆઈ બાદ સામે આવ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે મોટી મોટી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ સ્થાનિક કક્ષાએ આ ગ્રાન્ટનો કેટલો અને કેવી રીતે ઉપયોગ થાય છે તે આ આરટીઆઈમાં બહાર આવ્યું છે. મુકેશ પટેલ નામના શખ્સે કરેલી આરટીઆઈ બાદ ગામના ઉપસરપંચે પણ સરપંચ પર ગેરરીતિના આક્ષેપો કર્યા છે. મુકેશ પટેલ દ્વારા 14માં નાણાં પંચમાં કેટલી રકમ આવી છે તે અંગેની માહિતી માંગતા આ સમગ્ર ગેરરીતિ બહાર આવી છે. માહિતી મુજબ સરકાર દ્વારા ગ્રામ પંચાયત દ્વારા 54 લાખનો સરકાર પાસેથી ઉપાડ કરવામાં આવ્યો છે, જ્યારે વિકાસના કામો માત્ર 30 લાખના કરવામાં આવ્યા છે અને તેમાં પણ એક જ રસ્તાના કામ માટે 3 વાર નાણાં ઉપાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. અમારા ગામની અંદર સરપંચ અને તલાટી મનમાની ચલાવી રહ્યા છે અને કોઈ ગ્રામસભા ભરવામાં આવતી નથી કે કોઈ સભ્યની સહી કે કોઈ પૂછવામાં આવતું નથી. કોઈ બી ગ્રાન્ટ આવે કે આપને આટલી ગ્રાન્ટ આવી છે અને ક્યાંય વાપરવી છે એ કોઈ પૂછવામાં આવતું નથી. અને 20 ફૂટના 14માં નાણાં પંચના રોડમાં 1.5 લાખ રૂપિયા ચૌ કરી ગઈ છે અને ઠાકોરવાસનો જે રોડ છે એ ગૌચરમાં બનાવીને ગ્રાન્ટ પાસ કરાવેલ છે. મેં આરટીઆઈ કરી હતી 6ઠા મહિનાની અંદર. આજ દિવસ સુધી તારીખ ઉપર તારીખ જ આવે છે. ટીડીઓ સાહેબ શ્રી અપીલ ચલાવી હતી અને પછી એની તારીખ 2 આપી, પછી અમને કોઈ જવાબ ન મળ્યો. અમે કમિશનર સાહેબશ્રીને અપીલ કરી, અમારી કમિશનર સાહેબશ્રીની અપીલ ચાલુ છે. ગાંધીનગર વત્તા 14માં નાણાં પંચ વિશે અમને થોડી માહિતી આપવામાં આવી હતી. એ માહિતી 45 થી 50 લાખ રૂપિયાની હતી. એની અંદર 31 લાખ રૂપિયાનું કામ થયું છે, 20 થી 25 લાખ રૂપિયાનું કૌભાંડ થયું છે. વત્તા જે રોડ બનાવવામાં આવે એ ખૂબ હલકી ગુણવત્તાવાળા બનાવવામાં આવે, એ પણ રોડ તૂટી ગયા છે અત્યારે ઓલરેડી. અને ગ્રામસભા ક્યારે વાસણકુડાની અંદર ભરાવવામાં આવતી નથી. અમારા સભ્યશ્રીઓ મારી સાથે છે અને એમના કોઈ સહીઓ આજ દિવસ સુધી કરી નથી. સરપંચ અને તળાટી ઓનલી ફોર બે મનમાની ચલાવી અને ગામની અંદર કામ કરે છે. લોકશાહી જેવું છે જ નહીં. અમારે લોકશાહીનું ખનન કરે છે અને ભાજપ સરકારે લાખો રૂપિયા વિકાસના નામે આપ્યા પણ અહીંયા કોઈ એક રૂપિયાનું કામ થતું નથી અમારે ત્યાં વાસણકુડાની અંદર. હું વાસણકુડા ગામનો વતની છું. અમારા ગામની અંદર 5 વર્ષની અંદર કોઈ વિકાસ થયો નથી. આ રોડ બધા તૂટેલા પડ્યા છે, આ સ્કૂલનો વંડો બાકી પડ્યો છે. એક કામને 2-2 વખત ગ્રાન્ટ ઉપાડવામાં આવી છે. અમારા ગામમાં ગ્રામસભા બીજી કોઈ ભરવામાં આવતી નથી. મનમાની કરે છે, એમને કોઈ વાત પૂછવામાં આવે તો અમને કોઈ ઉત્તર મળતો નથી. ગામમાં આરટીઆઈ કરવા છતાં હજી સુધી કોઈ ઉત્તર મળેલ નથી અમને. લોકશાહી જેવું અમારા ગામમાં કોઈ છે નહીં અને એમને કોઈ પૂછવા જઈએ તો ઉત્તર મળતો નથી અમને.